નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પૂનાના જનરલ ઇલેક્ટ્રિકના મલ્ટી મોડલ ઉત્પાદન સંયંત્રનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ માટે આમંત્રણ. પ્રધાનમંત્રીના અન્ય વિવિધ કાર્યક્રમો પણ મહારાષ્ટ્રમાં. દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા આપના નેતા અરવિંદ કેજરીવાલ. રામલીલા મેદાનમાં કેજરીવાલ સાથે 6 નેતાઓએ લીધા શપથ. સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત. આજથી 11મા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ મેચોનો પ્રારંભ. ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ન્યુઝીલેન્ડની 98 રને જીત. મેલબોર્નમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વચ્ચે અન્ય મેચ. 35મા રાષ્ટ્રીય રમતોત્સવનો આજે સમાપન સમારંભ. સમાપન સમારંભમાં કેરળના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રહેશે ઉપસ્થિત. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસે છે. શ્રી નરેન્દ્ર મોદી સવારે પૂના પહોંચી ગયા હતા. તેમણે અમેરિકી કંપની જનરલ ઇલેક્ટ્રિકના એક મલ્ટી મોડલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાં જીઈનું આ પહેલું નિર્માણ પ્લાન્ટ છે, જેના માટે 2013માં મહારાષ્ટ્રની રાજ્ય સરકાર સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ કંપનીમાં ઉર્જા, ઉડ્ડયન, તેલ અને ગેસ પરિવહન જેવા ક્ષેત્રો માટે વિવિધ પ્રકારના ઉત્પાદનો બનાવાશે. આ પ્રસંગે શ્રી મોદીએ વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારત કે નવજવાનો કો રોજગાર દેને કે ક્ષેત્ર મેં, औद्योगिक विकास के क्षेत्र में मेरा सबको निमंत्रण है कि आइए, भारत में विकास की अपार संभावनाएं हैं और भारत के विकास में आपका विकास भी जुड़ा हुआ है और आज ग्लोबल इकोनॉमी के जमाने में, कॉम्पिटिटिव वर्ल्ड के जमाने में मैं दुनिया के ઉદ્યોગકારો કો વિશ્વાસ દિલાતા હું કે ભારત એક એસી ઉર્વરા ભૂમિ હૈ, યહાં એક એસા ટેલેન્ટેડ યૂથ હૈ કે આપ યહાં કા મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવ વર્લ્ડ કે અંદર પૂરી તાકત કે સાથ આપ ખડે રહ સકતે હૈ. શ્રી મોદી બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન પરિસરની પણ હવે પછી મુલાકાત લેશે. ઉપરાંત પુણે જિલ્લાના આ કસ્બામાં તેઓ અપ્પા સાહેબ પવાર સભાગૃહનું પણ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બારામતીમાં જ તેઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જઈને શાકભાજી ઉત્પાદન અંગેના એક ઉત્કૃષ્ટતા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. આ જ સ્થળે તેઓ ખેડૂતોને સંબોધન કરશે. સાંજે મુંબઈ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મુંબઈ હાઈકોર્ટમાં એક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ઉપરાજ્યપાલ નજીબ જંગે રામલીલા મેદાનમાં કેજરીવાલ સહિત તેમના મંત્રીમંડળના સભ્યોને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ગત વર્ષે જે દિવસે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું, તે જ દિવસે આ વર્ષે તેઓએ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. मैं अरविंद केजरीवाल ईश्वर की शपथ लेता हूं कि जो विषय मुख्यमंत्री के रूप में विचार के लिए लाया जाएगा, जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो अथवा अप्रत्यक्ष रूप में संसूचित या प्रकट नहीं करूँगा. मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप में संसूचित या प्रकट नहीं करूँगा.
આ સાથે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય અને જીતેન્દ્ર તોમરે શપથ ગ્રહણ કર્યા છે. આસિમ અહેમદ ખાન તથા સંદીપ કુમારે પણ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ સમારોહ પણ એ જ રામલીલા મેદાનમાં યોજાયો હતો જ્યાંથી તેમણે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. શપથ ગ્રહણ સમારોહ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દિલ્હી પોલીસના આશરે 1200 જવાનો બંદોબસ્તમાં જોતરાયા હતા. ગૃહમંત્રી રાજનાથસિંહ પૂર્વોત્તર રાજ્યોના 2 દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ બૃહદ સમુદાયના શરણાર્થીઓને મિઝોરમ પરત લાવવા પર વિચાર વિમર્શ કરશે. ગઈકાલે તેમણે ભારત અને મ્યાનમાર વચ્ચેના સીમા વ્યાપાર કેન્દ્ર મોરેહની મુલાકાત લઈ ત્યાં હાજર આસામ રાઇફલ્સના જવાનો સાથે વાતચીત કરી હતી. ગૃહમંત્રી સાથે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુ પણ પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસે ગયા છે. બંને નેતાઓએ ફ્રેન્ડશીપ બ્રિજની પણ મુલાકાત લીધી હતી. આ બ્રિજ મોરેહમાં ભારત અને મ્યાનમારને જોડે છે. ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર મ્યાનમાર સાથે સરહદને લગતા મુદ્દાઓનું સમાધાન પરસ્પર વાતચીત દ્વારા કરવા ઉત્સુક છે. ગૃહમંત્રીએ મોરેહમાં તહેનાત આસામ રાઇફલ્સના જવાનોની ભારત મ્યાનમાર સરહદ પર ઉત્તમ કામગીરીની સરાહના કરી હતી. આસામ રાઇફલ્સના અધિકારીઓએ રાજનાથસિંહને આંતરરાષ્ટ્રીય સરહદ પરની સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. किसी भी प्रकार का है न तो कोई हैरेसमेंट होने पाएगा और न कोई इनजस्टिस होने पाएगी. और यहाँ के जो डिफरेंट जो इंसर्जेंट ऑर्गेनाइजेशन है उनसे भी मैं अपील करना चाहता हूँ कि कम से कम 10-15 वर्षों के लिए इन सब सारी चीजों को भूल जाएं, इंसर्जेंसी को छोड़ें और हमारी गवर्नमेंट को कम से कम 10 साल इस नॉर्थ ईस्ट के डेवलपमेंट के लिए काम करने का अवसर दें और गवर्नमेंट को पूरी तरह से अपना वो सहयोग दें. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા ક્રિકેટ મહાસંગ્રામનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. ક્રિકેટ વિશ્વકપની પહેલી મેચ ન્યૂઝીલેન્ડે પોતાના નામે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે આપેલા 332 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકન ટીમ માત્ર 233 રને જ ઓલ આઉટ થઈ ગઈ હતી અને આ સાથે જ ન્યૂઝીલેન્ડનો 98 રને વિજય થયો હતો. શ્રીલંકાની પ્રથમ વિકેટ 67 રને પડી હતી. દિલશાનને 24 રને ડેનિયલ વિટોરીએ પોતાના જ બોલ પર કેચ આઉટ કર્યો હતો. થિરીમાને 65 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે જયવર્ધન શૂન્ય સ્કોરે જ પેવેલિયન પરત ફર્યા હતા. સંગકારા 39 રને બોલ્ડ આઉટ થયો હતો. કરુણારત્ને 14 રન બનાવીને આઉટ થયા હતા. મેન્ડિસ 4 રને જ આઉટ થઈ ગયા હતા. ક્રિકેટ વિશ્વકપમાં ખેલાડીઓ મેદાનમાં ઉતરે તે પૂર્વે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોકા પર ચોક્કો મારતા ક્રિકેટ ડિપ્લોમેસીને નવું રૂપ આપતા પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ સહિત ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનારા તમામ સાર્ક દેશોના પ્રમુખો સાથે ફોન પર વાતચીત કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ક્રિકેટ લોકોને એકબીજા સાથે જોડે છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. અમદાવાદ ખાતે કરૂર વૈશ્ય બેંકના સ્થાપના દિનની કરાઈ ઉજવણી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રહ્યા ઉપસ્થિત. ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે મળી આયોજન અંગેની બેઠક. જિલ્લાના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યો અંગે થઈ ચર્ચા. મહીસાગરના લુણાવાડામાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરતા જિલ્લા પ્રવાસી મંત્રી પ્રદીપસિંહ જાડેજા. જૂનાગઢ ખાતે સ્માર્ટ એગ્રીકલ્ચર વિષયક 2 દિવસીય કાર્યક્રમમાં ટેકાના ભાવો સહિત ખેડૂતો માટે કેન્દ્ર સરકારે લીધેલા મહત્વના નિર્ણયો અને યોજનાઓની માહિતી આપતા રાજ્યના કૃષિમંત્રી મોહન કુંડારિયા. મહીસાગરના સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ કેમ્પસમાં રૂપિયા 4,38,00,000ના ખર્ચે નવનિર્મિત નર્સિંગ કોલેજ બિલ્ડિંગ, બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગ સહિત કુલ 12 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરતા જિલ્લા પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજા. ગીર સોમનાથના ગોરખમડી ગામે 66 કેવી સબસ્ટેશનનું ઉર્જા રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ. સુંદરપરા, ગોરખમઢી, આજોઠા સહિત 10 ગામોને મળશે સાતત્યપૂર્ણ વીજ પુરવઠો. આણંદ ખાતે યોજાઈ શિક્ષણ ચિંતન શિબિર. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી નાનુભાઈ વાનાણી રહ્યા ઉપસ્થિત. વડોદરા ખાતે મધ્ય ગુજરાત નગરપાલિકાઓમાં આરોગ્ય વિષયક ચર્ચા વિચારણા માટે મળી બેઠક. વિવિધ નગરપાલિકાઓના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. ગોંડલના હડમતાલા ગામે રાજ્યના જાતવાન અશ્વોની દોડ સ્પર્ધાનું આયોજન કરાયું છે. રોમાંચક સ્પર્ધા નિહાળવા રાજ્યભરમાંથી અશ્વપ્રેમીઓ ઉમટી પડ્યા છે.
વિજેતા અશ્વોના માલિકોને ઇનામ અપાશે. ખાસ કરીને કાઠિયાવાડના અશ્વો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ અંગે યુવરાજસિંહે વધુ માહિતી આપી હતી. અને બ્રીડર્સ મોટિવેટ થાય એ માટેથી ખાસ કરીને કાઠિયાવાડીને પ્રમોટ કરવા માટે અમે બ્રીડ શોનું આયોજન કર્યું છે. રાજ્યમાં સ્વાઇન ફ્લુએ કેર વર્તાવ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાનું આરોગ્ય તંત્ર સ્વાઇન ફ્લુને નાથવા સજ્જ બન્યું છે. છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આંગણવાડી બહેનો, આશા વર્કરો, એનસીવીની બહેનો અને આઈસીડીએસ સુપરવાઇઝરોને આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઇન ફ્લુ અંગે સમજણ આપી તેનાથી બચવાના પ્રયત્નોની તાલીમ અપાઈ હતી. સ્વાઇન ફ્લુના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયોની પત્રિકાઓ પણ આ તમામને વિતરિત કરાઈ હતી. આગામી બે દિવસો દરમિયાન તાલીમાર્થી બહેનો સહિત આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓને ટીમ બનાવી સ્વાઇન ફ્લુ અંગે સર્વે હાથ ધરાશે, જેથી કોઈ અંતરિયાળ વિસ્તારમાં સ્વાઇન ફ્લુના લક્ષણો ધરાવતો દર્દી હોય તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય. સુરતમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને અક્ષયપાત્ર ફાઉન્ડેશનને 3 એકમ જમીન ફાળવી ઓટોમેટિક કેન્દ્રીકૃત રસોડું બનાવવા સહકાર આપ્યો છે. 4 થી 5 કલાકમાં લગભગ 2 લાખ બાળકો માટે ભોજન તૈયાર કરતી વ્યવસ્થા અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. કુપોષણ નાબૂદી અને બાળકોને પોષણક્ષમ ભોજન આપવા માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના ચલાવાય છે, જેના અંતર્ગત સુરત, અમદાવાદ અને વડોદરા સ્થિત રસોડામાંથી 4 લાખથી વધુ બાળકોને દરરોજ ભોજન પીરસવામાં આવે છે. સુરત ખાતે 2012માં શરૂ થયેલા રસોડા મારફતે પ્રારંભમાં 65,000 બાળકોને ભોજન અપાતું હતું, જે વધીને વર્ષ 2015માં 383 શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 1,65,000 બાળકોને આજે મધ્યાહન ભોજનનો લાભ મળી રહ્યો છે. આ રસોડામાં અદ્યતન ટેકનોલોજી અને ઓટોમેટિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. અક્ષયપાત્ર સંસ્થા એ ગુજરાતમાં જે મધ્યાહન ભોજનની જે સ્કીમ છે એ મધ્યાહન ભોજનની સ્કીમને સપોર્ટ કરે છે અને જે શાળામાં જે ભણતા બાળકો છે એનું કુપોષણને નાબૂદ કરવા માટે એને પોષણક્ષમ ભોજન આપીએ છીએ. કામચલાઉ ધોરણે શરૂ કરાયેલા આ રસોડાને મળેલી સફળતા બાદ હવે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા તેનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે. અદ્યતન એવા આ રસોડા દ્વારા બાળકોને પૌષ્ટિક ઉપરાંત સ્વચ્છ ભોજન આપવામાં સફળતા મળી છે. 3 કિચનમાં થઈને 4 લાખથી વધારે બાળકોને રોજે રોજ ભોજન પૂરું પાડીએ છીએ. દરેક જગ્યાએ અમારા મેનુ અલગ અલગ છે. અઠવાડિયામાં અમે અલગ અલગ ટાઈપના મેનુ ફિક્સ કરેલા છે, જેથી એક અઠવાડિયાની અંદર બાળકને દરેક જાતના પોષણ એને મળી રહે, જેમાં દાળ, રાઈસ, રોટી, આપણા ગુજરાતીના જે અલગ અલગ વેરાયટી છે કે થેપલા છે, સુખડી છે, આ બધી વસ્તુ અમે બાળકોને પ્રોવાઈડ કરીએ છીએ. આ રસોડા દ્વારા 1004 આંગણવાડી કેન્દ્રોના લગભગ 36,000 બાળકોને આઈસીડીએસ યોજના હેઠળ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. તમામ વાનગીઓ આધુનિક મશીનો દ્વારા જ તૈયાર કરાતી હોવાથી તે ઝડપથી અને સ્વચ્છતાપૂર્વક તૈયાર થાય છે, જે બાળકોની તંદુરસ્તી અને પોષણ માટે ખૂબ જ ઉપયોગી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 35મા રાષ્ટ્રીય રમતોત્સવનું આજે સમાપન થવા જઈ રહ્યું છે. 15 દિવસ સુધી ચાલેલા આ રમતોત્સવમાં 36 ટીમોના 8,000 ખેલાડીઓએ 33 અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સર્વિસેસ અર્થાત સેનાની ટીમ 91 સુવર્ણ પદકો સહિત 159 પદકો મેળવીને પ્રથમ સ્થાને રહી છે, તો યજમાન કેરળે 54 સુવર્ણ પદક સાથે બીજું સ્થાન મેળવ્યું છે. 40 સુવર્ણ સાથે હરિયાણાને ત્રીજું અને 30 સુવર્ણ સાથે મહારાષ્ટ્રને ચોથું સ્થાન પ્રાપ્ત થયું છે. સમાપન સમારોહમાં આજે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહેશે. અને અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પુરાના જનરલ ઇલેક્ટ્રિકના મલ્ટી મોડલ ઉત્પાદન સંયંત્રનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ માટે આમંત્રણ. પ્રધાનમંત્રીના અન્ય વિવિધ કાર્યક્રમો પણ મહારાષ્ટ્રમાં. દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા આપના નેતા અરવિંદ કેજરીવાલ. રામલીલા મેદાનમાં કેજરીવાલ સાથે 6 નેતાઓએ લીધા શપથ. સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત.
આજથી 11મા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ મેચોનો પ્રારંભ. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડની 98 રને જીત. મેલબોર્નમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વચ્ચે અન્ય મેચ. 35મા રાષ્ટ્રીય રમતોત્સવનું આજે સમાપન સમારંભ. સમાપન સમારંભમાં કેરળના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રહેશે ઉપસ્થિત. તો આ સાથે આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.